નમસ્કાર, આજનો મારો વિષય છે મારી કલ્પનાનું વિશ્વ. કૃણવંતો વિશ્વ માર્યમ કહી આપણા પૂર્વજોએ કરેલા સંકલ્પ જેવી આ વિશ્વ માટેની એક કલ્પના મેં પણ કરી. મારા આ કલ્પનાના વિશ્વમાં અજ્ઞાનનો અંધકાર નહીં, સર્વત્ર જ્ઞાનનો પ્રકાશ હશે. જ્યાં નિરક્ષરતાથી નિરાશા નહીં પરંતુ શિક્ષણ અને સાક્ષરતા હશે. માત્ર જીવિકાલક્ષી નહીં પરંતુ જીવનલક્ષી પણ અભ્યાસ થશે. જ્યારે શિક્ષણ એક વ્યાપાર નહીં જીવન માટેનું ધ્યેય થશે. નિર્દોષને અન્યાય નહીં 100% સાચો ન્યાય થશે. જ્યાં લાચારી હિંતા અને બેકારી નહીં પરંતુ તેજસ્વીતા ગૌરવ અને રોજગારી હશે. જકુ પ્રથાઓનો કલેશ નહીં પરંતુ વિજ્ઞાનની વ્યાપકતા હશે. જ્યાં અશક્યતાના અંધકારને દૂર કરવા માટે અડગ આત્મવિશ્વાસ હશે. જ્યાં ડરીને કે ડરાવીને નહીં પરંતુ સાથે મળીને વિકાસ થશે. જ્યારે ચંદ જમીનના ટુકડા માટે લાખો દેશભક્તોના રક્તની હોળી નહીં પરંતુ જીવન બચાવવા માટે રક્તદાન થશે. ત્યારે મારા કલ્પનાના વિશ્વની સુવર્ણ પ્રભાત થશે. મારા કલ્પનાના વિશ્વમાં પ્રદૂષણ નહીં પાવનતા હશે. જ્યાં દેશો વચ્ચે હરીફાઈની નહીં પરંતુ સહકારની ભાવના હશે. જ્યાં વિશ્વયુદ્ધની બીક નહીં પરંતુ વિશ્વ એક પરિવારની ઘોષણા હશે. જ્યાં સ્ત્રી કે પુરુષ દરેકને ઉડવા માટે પૂરતું આકાશ હશે. જ્યાં ભ્રષ્ટાચારથી ભોગ નહીં પરંતુ પરિશ્રમનો પ્રસાદ હશે. જ્યાં ભાષાવાદ જ્ઞાતિવાદના ભેદભાવ નહીં પરંતુ ભાઈચારાની ભાવના હશે. મારા કલ્પનાના વિશ્વમાં ભગવાનના નામે ભગલા નહીં, ધર્મના નામે ધતી નહીં પરંતુ ભક્તિની સુવાસ હશે. મારું આ કલ્પના જરૂર સાકાર થશે. જ્યારે તે દરેક દિલની આસ થશે. સાથે મળીને પ્રયત્ન કરીશું તો વિશ્વ જરૂર એક પરિવાર થશે. થેન્ક યુ.